ભજીયાનું પ્લેટર બને, આઈ મીન ટુ સે મિક્સ ભજીયાનું પ્લેટર બને, અને એમાં જો મીરચી પકોડા કે મરચાંના ભજીયા ના હોય તો એ પ્લેટર ઇન્કમ્પ્લીટ છે, અધૂરું છે. ભજીયાના રસિકને એના વગર મજા આવે જ નહીં. તો આજે આપણે માં અને છમ વડુંમાં સરસ મજાના મીરચી વડા બનાવીશું. આ મીરચી વડા કે મીરચી પકોડા બનાવવા માટે આજે આપણી સાથે છે એક મોમ શેફ, જે હંમેશા એની કોઈ પણ રેસીપી મૂકે ને, ફોટો મૂકે ને, તો એની સાથે લખે મોમ્સ કેફે. કેટલું સરસ બ્યુટિફુલ કન્સેપ્ટ છે, કારણ કે રોજે રોજ તો ફેમિલી, બાળકો, હસબન્ડ બધા મોમ્સ કેફેનું જ ફૂડ ખાતા હોય. તો આજે આપણી સાથે છે અર્પિતા છત્રપતિ. એ બહુ જ સરસ, બહુ જ ઇન્વોલ્વમેન્ટથી અને બહુ જ પ્રેમથી રોજે રોજ કંઈક ને કંઈક નવું બનાવતી હોય છે. સો વેલકમ અર્પિતા. સૌથી પહેલાં મીરચી પકોડાની તારી જે મેથડ છે એના માટે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? સૌથી પહેલાં આજે અત્યારે જે ભાવનગરી જાડા મરચાં આવતા હોય છે ને આ સિઝનમાં, ખાસ ચોમાસામાં, તો આ જે ભાવનગરી મરચાં છે ને, તો એને આપણે ધોઈ અને કોરા કરી દીધા છે અને એને અહીંયાથી એક ઊભો કટ હું મારીશ. હવે હું અંદર જોઈશ કે અંદર કંઈક બિયા કે એવું હશે કે નસ હશે, તો હું એને કાઢી દઈશ. આવી રીતે હું એક પછી એક બધા જ મરચામાંથી એના બિયા કાઢી દઈશ. અત્યારે તો સરસ મજાના શાર્પ એજવાળા પોઈન્ટેડ એવા નાઇફ મળે છે, એટલે એનાથી આપણે ઇઝીલી મરચાંને આ રીતે કટ કરી શકીએ છીએ. પણ મને બરાબર યાદ છે કે પહેલાં મારા દાદી અને દાદીના મમ્મી જ્યારે મરચાંને આવી રીતે કટ કરતા ને, તો શાનાથી કરતા હતા ખબર છે? સોયથી કરતા હતા. આ બધા જ મરચાંને આપણે કટ પાડી અને એમાંથી બિયાને બધું કાઢી અને ભરવા માટે હવે તૈયાર કરી દીધા છે. હવે મસાલો બનાવવા માટે ગેસ ચાલુ કરી દીધો છે, તો પાનમાં હવે હું એક ચમચી ધાણા લઉં છું, એક ચમચી જીરું છે, વરિયાળી હું બે ચમચી લઉં છું. હવે આ બધું જ 5-1 મિનિટ સુધી સહેજ લાલ થાય ને વરિયાળી, ત્યાં સુધી શેકવાનું છે. આજે બધો જ મસાલો છે એ શેકાઈ ગયો છે, એને આપણે એક ખલમાં લઈ લઈએ છીએ અને એને ઠંડુ પાડવા માટે થોડીક વાર બાજુમાં મૂકીએ છીએ. આ બધી જ વસ્તુ ખલમાં ઠંડી થઈ રહી છે અને આપણું પાન પણ ગરમ છે, તો ત્યાં સુધી હું 4 વસ્તુ એનો રોસ્ટ કરવા નાખીશ. એક છે કે બાદિયાન, પછી તજના ટુકડા છે, લવિંગ 5-7 લવિંગ લીધા છે અને 8-10 જેટલા આખા મરી છે. આને પણ રોસ્ટ કરવાનું છે, રાઈટ? હા, આને પણ રોસ્ટ કરવાનું છે. આ રોસ્ટ આપણે એટલે કરીએ કે એમાંનો બધો જ જે ભેજ છે એ બધું જતું રહે, કેમ કે આ મસાલો એવો છે કે 3-1 મહિના સુધી રહેતો હોય છે, તો રોસ્ટ કર્યું હશે તો એની શેલ્ફ લાઈફ સારી રહેશે. આની પણ હવે સુગંધ આવી રહી છે પાનમાંથી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ જે મસાલો છે કે જે આપણે પહેલાં શેક્યો એને અધકચરો વાટવાનો છે, અને આ જે તજ લવિંગ અને બાદિયાનું વાળો મસાલો છે એને એકદમ પાવડર કરી દેવાનો છે, તો એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું. ઓકે, એટલે એને આપણે મિક્સીમાં ક્રશ. હા, એને મિક્સરમાં ક્રશ. ઓકે. ધાણા, જીરું અને વરિયાળી ઠંડા થઈ ગયા છે, તો આપણે એને થોડા અધકચરા વાટીશું. ધાણા, જીરું, વરિયાળી, મરી, જો તમે ટ્રેડિશનલ ગોટા ખાઓ, મેથીના ભજીયા ખાઓ કે મીરચી વડા ખાઓ, બધામાં આ તો જોઈએ જ. અને એમાં પણ એનો જે કરકરો, ક્રિસ્પી, જ્યારે આપણે ખાઈએ ને ત્યારે સોફ્ટ ભજીયાની અંદર વચ્ચે વચ્ચે ચાવવામાં આવે, એટલે હા, એની મજા આવે અને તમને એવું ખબર પડે કે આ તો કંઈક ટ્રેડિશનલ રેસીપી છે. નોસ્ટાલ્જિક ફીલ આવે કે દાદી બનાવતા હતા ત્યારે પણ આવતો હતો સ્વાદ, મમ્મી બનાવતા હતા ત્યારે પણ, અને અત્યારે પણ આપણે ઓથેન્ટિક રેસીપી હોય એટલે જે ટ્રેડિશનલી જે ઇન્ગ્રેડિયન્ટ જે રીતે વપરાતા હતા એ તો વાપરવા જ પડે, રાઈટ? અને અત્યારે હું કચરા ખાડું છું ને, તો એમાંથી પણ એક સરસ મજાની સુગંધ આવી રહી છે, એટલે એ પેલી જૂની રેસીપી પણ એની જોડે જોડે મને યાદ આવે છે. આ પાવડર જે આપણે હતો ને, જીરું ને વરિયાળી ને ધાણા ને બધું, હવે અધકચરો ક્રશ થઈ ગયું છે. ઓકે. અને આપણે જે તજ, લવિંગ, બાદિયાન ને મરી હતા એને આપણો એકદમ ફાઇન પાવડર કરી દીધો છે. બહુ સરસ સુગંધ આવે છે. સી, ફ્રેશલી પાઉન્ડેડ મસાલાની મજા જ કંઈક જુદી હોય, એટલે હું હંમેશા એવું કહું કે ઘરે તમે છોલે બનાવો, પાઉભાજી બનાવો, દાળ શાક બનાવો, કંઈ પણ બનાવતા હોય કે બિરયાની બનાવો, પણ જો બધી જ વસ્તુ આપણે ત્યારે જ તૈયાર કરતા હોઈએ
તો પાઉન્ડેડ મસાલો કે બ્લેન્ડેડ મસાલો પણ કેમ ના કરી શકીએ? મરચાના સ્ટફિંગ માટે આપણે બધું ક્રશ કર્યું ને બધું તો કર્યું, પણ હવે એનું મુખ્ય વસ્તુ એમાં એ છે કે આ જે ભાવનગરી ગાંઠિયા અથવા તો ચવાણું કે સેવ આપણા ઘરમાં જે પણ હોય એનું એક આપણે કચરો પાવડર કરીશું અને એ આમાં લઈશું, એને બેઝ તરીકે વાપરીશું. પરફેક્ટ. અને હવે આપણે અધકચરો પાવડર કરી દઈશું. આ છે ને જો ગાંઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે અધકચરો, હવે એને આપણે છે ને એક બાઉલમાં લઈ લઈશું. હવે જે આપણે બધા જ મસાલા બનાવ્યા છે ને એને એક પછી એક અમારે ઉમેરતા જઈશું. આ છે આપણે પેલું તજ લવિંગ બાદિયાન વાળો જે પાવડર હતો એ નાખીશું. આપણે જે અધકચરું બધું ક્રશ કર્યું હતું ને જીરું વરિયાળું જીરું વરિયાળું તો એને પણ નાખીશું. આમાં આપણે આ બધો મસાલો તો લીધો છે પણ થોડોક ગરમ મસાલો પણ ઉમેરીશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું, ગાંઠિયામાં પણ મીઠું હશે એટલે એ પ્રમાણે આપણે નાખીશું. કોઈ પણ મસાલો હિંગ વિના અધૂરો છે તો આપણે ચપટી હિંગ નાખીશું. લાલ મરચું, આમાં તમે જો ઓછું તીખું ખાતા હો તો કાશ્મીરી મરચું પણ લઈ શકો છો. થોડી હળદર, કોઈ પણ રવૈયું ધાણા જીરા વિના અધૂરું છે એટલે પછી ધાણા જીરા પણ લઈશું. બહુ જ સરસ. અને છેલ્લે શુગર અને આમચૂર પાવડર, એ બે વસ્તુ આપણે જોઈશ. તો શુગર લઈશું અને એના જ ભાગનો આમચૂર પાવડર લઈશું. હવે આ જે મસાલો છે ને એને હવે ચમચીથી ભેગો નથી કરવાનો, હાથથી ભેગો કરવાનો છે. અને એટલા માટે કે એ જે આખો એનો જે એરોમા તેલ એ બધું એમાંથી હોમોજીનિયસ થાય અને બાઇન્ડિંગ પણ આવે. રાઈટ રાઈટ. અને આપણે એવું થાય કે ઘણીવાર મસાલો બનાવીને તો તેલ ઉપરથી નાખતા હોઈએ છે, પણ આ મસાલામાં એવું નાખવાની જરૂર નહીં પડે કેમ કે ગાંઠિયામાં ઓલરેડી તેલ છૂટું પડે છે. અત્યારે અર્પિતાએ જે મસાલો બનાવ્યો ને એ ગુજરાતી રવૈયાનો કે ભરેલા શાકનો મસાલો, જેને કહેવાય કે કાઠિયાવાડી મસાલો કહેવાય, એ મસાલો છે. આઈ મીન ટુ સે મિર્ચી વડા અથવા મરચાના ભજીયા જે ગુજરાતમાં બને છે એનું સ્ટફિંગ છે. એકચ્યુઅલી ઓરિજિન જે છે ધેટ વી નો કે રાજસ્થાનનું છે. જોધપુરી મિર્ચી વડા વર્લ્ડ ફેમસ છે. અને તમને ખબર છે કે જોધપુરમાં 1000 કરતાં વધારે દુકાન છે મિર્ચી વડાની. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને મરચાં પણ કાપા કરેલા તૈયાર જ છે, તો સરસ રીતે દબાઈ અને આપણે એમાં મસાલો ભરીશું. મરચાંમાં મસાલો ભરાઈ રહ્યો છે એ વખતે આપણે એઝ યુઝવલ વેરાયટીઝ, જુદી જુદી એના ઓપ્શન્સ એની વાત કરીએ. કારણ કે આઈ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ કે બધા લોકોને કંઈક ને કંઈક ઓપ્શન જોઈતા હોય છે. જોકે અત્યારે આપણે માં અને છમવડુંમાં તો ટ્રેડિશનલ રેસીપી જ પ્રિફર કરીએ છીએ, પણ છતાં તમને આમાં કંઈ ચેન્જ જોઈતો હોય તો અત્યારે જેમ શુગર અને આમચૂર પાવડર લીધો છે એના બદલે બાઇન્ડિંગ પણ આવે અને ટેસ્ટ પણ આવે એના માટે તમે ખજૂર આંબલીની ચટણી એની અંદર લઈ શકો છો. ઇવન શુગરના બદલે તમે ગોળ લેશો ને તો પણ બહુ જ સરસ, ગોળ જ્યારે તળાશે ને પછી એનો સ્વાદ બહુ જ સરસ રિલીઝ થાય છે એમાંથી. આ સિવાય મોડર્ન ટાઈમ્સની વાત કરીએ તો જે રેલનોઇસ એને કહેવામાં આવે છે, મરચાના એક પ્રકારના ભજીયા જ છે પણ એને પછી બેક કરવામાં આવે છે. તો એવું સ્ટફિંગ પણ આની અંદર તમે કરી શકો છો. કોર્ન, પનીર, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો આ બધું મિક્સ કરીએ પણ કરી શકો છો. અને કંઈ જ ના ભરવું હોય તો જસ્ટ મીઠું, હળદર અને લીંબુ જે મથાણામાં કરીએ ને એવું સેજ જ અંદર ભરી અને મરચાના ભજીયા તમે કરશો તો એ પણ એટલા જ ટેસ્ટી લાગશે. મરચામાં મસાલો ભરાઈ ગયો છે, બધો જ મસાલો એના બેન ભરાઈ ગયો છે. ઓકે, ફોર્ચ્યુન કોટન લાઇટ ઓઇલ લઈએ છીએ જેમાં આપણે ડીપ ફ્રાય કરવાના છીએ મિર્ચી વડાને. સી, કયું તેલ ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું એ આખો જુદો સેગમેન્ટ છે. અત્યારે આપણે ડીપ ફ્રાઈંગની વાત કરીએ છીએ એટલે કેટલું ખાવું અને કોણે ના ખાવું એની વાત નહીં કરીએ, પણ ડીપ ફ્રાઈંગ માટે એઝ પર યોર ચોઈસ અને તમારા ઘરમાં જે તેલ વધારે ખવાતું હોય એ તેલ તમે પ્રિફર કરી શકો છો. આઈધર સિંગ તેલ પણ વાપરી શકો છો, આઈધર તમે કોટન લાઇટ પણ વાપરી શકો છો. અત્યારે આપણે કોટન લાઇટ રહી રહ્યા છીએ અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બેટર તૈયાર કરી દઈએ. બેટર માટે કેટલું બેસન લેવું છે? આપણી પાસે લગભગ 6-1 જેટલા મરચાં છે તો 1 કપ જેટલું બેસન લઈશું. હું તો ફોર્ચ્યુન બેસન જ પ્રિફર કરું છું. તમારા ઘરે કયું બેસન વપરાય? મારા ઘરે પણ હું ફોર્ચ્યુન બેસન જ વાપરું છું. સો ગુડ. હવે એમાં આપણે શું ઉમેરવાનું છે? હવે છે ને ભજીયા ક્રિસ્પી થાય ને એના માટે હું લગભગ બેસન લીધું ને એનાથી 1/4 ભાગ જેવું આશરે
ચોખાનો લોટ પણ ઉમેરીશ. હવે એમાં લાલ મરચું પાછું તમને જેટલું તીખું ગમતું હોય એ રીતે તમે નાખી શકો. સેજ હળદર, સેજ પિંચ જેવી હિંગ, મીઠા વિના તો કોઈ પણ વસ્તુ ચાલે જ નહીં, તો એમાં થોડુંક હું મીઠું નાખીશ. મને હંમેશા હાથથી જ આ હલાવવું ગમે છે એટલે હું એકવાર એને હાથથી જ હલાવીશ. આ બધું બરાબર ભેગું થઈ ગયું છે તો હું એમાંથી થોડું થોડું પાણી ઉમેરીશ. રાઈટ. લોટ બાંધવો, બેટર બનાવવો, અમુક કામ એવા છે કે અર્પિતાની વાત એકદમ સાચી છે કે જ્યારે તમે હાથથી કરો ને તો એનું એક્ચ્યુઅલ ફીલ પણ આવે અને એક એનું મેસમરાઇઝિંગ ઇફેક્ટ હોય કે તમે કંઈક કરી રહ્યા છો. તમે જમવામાં પણ ક્યારેક ટ્રાય કરજો કે ચમચીના બદલે હાથથી સાઉથ ઇન્ડિયન લોકોની જેમ દાળ અને ભાત ખાઈ જોજો, એનો સ્વાદ કંઈક જુદો જ આવશે. આમે હિનાબેન આપણા ટ્રેડિશનમાં તો એવું જ છે ને કે આપણે બધું હાથથી જ ખાઈએ. સાચી વાત છે. બેટર છે ને બરાબર હવે થઈ ગયું છે, લગભગ આવી કન્સિસ્ટન્સી એની રાખવી પડશે. હવે હું એમાં પિંચ જેવો બેકિંગ સોડા નાખીશ. મારી મમ્મી હંમેશા એવું કહેતી હતી કે જ્યારે ભજીયાનું ખીરું બનાવીએ ને ત્યારે એનું ગરમ તેલ છેલ્લે બેટરમાં નાખવાનું. સાચી વાત છે. તેલ હવે થોડુંક ગરમ થઈ ગયું છે તો હું એ પણ એમાં નાખીશ. ફરીથી પાછું થોડુંક હલાવી દઈશ. આપણું બેટર પણ તૈયાર છે, ભરેલા મરચા પણ તૈયાર છે, તેલ પણ ગરમ થઈ ગયું છે, તો માં મને છંબળું. સાચી વાત છે. પણ અર્પિતા હવે જો હું તને એક આઈડિયા આપું. હા હા. આ જે બેટર છે ને એને આપણે આ મરચા ડીપ કરતા ફાવે ને, હા, એના માટે એક ગ્લાસમાં લઈ લઈએ. રેસીપી ટ્રેડિશનલ, સ્વાદ ટ્રેડિશનલ, પણ કન્વીનિયન્સ પ્રમાણે આપણે આ કરીશું તો તને આઈડિયા આવશે. હા, મરચું બોળવામાં કમ્ફર્ટ રહેશે. બરાબર. હવે આપણે જે ભરેલું મરચું છે એને આપણે ગ્લાસમાં ડીપ કરીશું. આમ ચારે બાજુ ફેરવી દઈશું એટલે મરચોને આખો કોટ થઈ જાય અને પછી હું એને ગરમ તેલમાં નાખીશ. રાઈટ. એમ હું દરેકે દરેક મરચાને આવી રીતે ડીપ કરીશ. મિર્ચી વડા છે ને આપણે મધ્યમ ધીમા તાપે કરીશું, બહુ ફાસ્ટ ગેસ પણ નહીં રાખીએ. રાઈટ. કોઈ પણ ભજીયા કે વડા હોય ને એને તમે તળો ત્યારે જે બબલ્સ થાય એ બબલ થવાના બંધ થઈ જાય એટલે સમજી જવાનું કે ઇટ્સ કમ્પ્લીટલી ફ્રાઈડ. ભજીયા તળાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. યસ. સરસ મજાના ગુજરાતી ટેસ્ટના ભરેલા મરચાના ભજીયા રેડી છે. અને આઈ નો ઇટ્સ ચટણી ટાઈમ, સો તમે કદાચ રાહ જોતા હશો, પણ મને એવું લાગે છે કે આ ભજીયા સાથે બેસ્ટ ઇઝ ખજૂર આંબલીની ચટણી. અને એ તો આપણા બધાના ઘરમાં હોય જ. સ્ટીલ તમને ખાલી કહી દઉં કે જ્યારે ખજૂર આંબલીની ચટણી બનાવો તો ઇક્વલ પ્રપોર્શનમાં આંબલી, ખજૂર અને ગોળ ત્રણ વસ્તુ લેવાની. 100 ગ્રામ લો તો 100 ગ્રામ લેવાનું, વાટકીને માપથી લો તો વાટકીના માપથી લેવાની. અને પછી ખજૂર અને આંબલી બંને વસ્તુને પ્રેશર કૂક કરવાનું, ધોઈ લેવાની અને પછી એને પ્રેશર કૂક કરવાની. પ્રેશર કૂક કર્યા પછી ઠંડી થાય એટલે એની પેસ્ટ, કાં તો તમે ચાણી ઉપર ઘસશો ને તો પણ પેસ્ટ નીકળી જશે. ત્યાર પછી જે પેસ્ટ છે એની સાથે ગોળ ભેગો કરી થોડું પાણી ઉમેરી અને એને ગરમ કરવાની. સરસ મજાના બબલ્સ થાય એટલે કે ગોળની ચાસણી થઈ જાય એટલે રેડી થઈ જશે. ત્યાર પછી એની અંદર મીઠું મરચું એટલે લાલ મરચું, સંચળ પાવડર, સૂંઠ પાવડર નાખવો હોય તો અધકચરા વાટેલા, હમણાં અર્પિતાએ જે કર્યું હતું, ધાણા, જીરું અને વરિયાળી, આ ત્રણેય વસ્તુને શેકીને અધકચરા વાટી અને એ પણ તમે એની ઉપર નાખી શકો છો. ઘણા લોકો ચાટની ચટણી હોય એવી રીતે મગજતરીના બી પણ નાખે છે, પણ અત્યારે આપણે ગુજરાતી કરીએ છીએ સો સિમ્પલી ખજૂર ગોળ આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તો સર્વ કરીએ અર્પિતા. આપણા ભજીયાની પ્લેટ છે એમાં આપણે એક પછી એક ભજીયાને હું ગોઠવું છું. ભજીયાને આમ કાપ્યું છે એટલે જે આપણું સ્ટફિંગ ભર્યું છે ને અહીંયા બહાર પીળો, લીલો અને અંદર મસાલાનો કલર. અને અર્પિતા આપણે આ સિરીઝમાં એવું કરીએ છીએ કે દર્શકોને આનો સાચો સ્વાદ ખબર પડે ને. આપણે બનાવીએ ને આપણે ખાઈને કહીએ તો એ તો કંઈ કામનું નથી, એટલે દર વખતે આપણે કોઈક ને કોઈક ટેસ્ટરને બોલાવીએ છીએ કે જે ભજીયાના શોખીન હોય. બરાબર. એ જ આખીને કહેશે
કે આ ભજીયાનો સ્વાદ કેવો છે અને એ માર્ક્સ પણ આવશે કે પાંચમાંથી કેટલા માર્ક્સ. સો નાવ ઇટ્સ ટેસ્ટિંગ ટાઈમ. તો આપણી સાથે અત્યારે છે મેઘના વ્યાસ. મેઘના, અમે આજે મરચા છે અને એની અંદર બધું સ્ટફિંગ કરેલું છે, તું ટેસ્ટ કરીને મને કહે કે કેવા બન્યા છે. બહુ ચૂપક છે, સરસ છે, વરસાદની સીઝનમાં બહુ જ ટેમ્પટિંગ લાગે છે. આમાં તારે કેટલા માર્ક્સ તું આપે મને? ફૂલ ઓન. સી, આમાં કેવું છે કે તમને બનાવતા બહુ જ સરસ આવડતું હોય, પણ જો એપ્રિસિએટિવ લોકો અથવા તો ફેમિલી કે બાળકો કે હસબન્ડ કે ગેસ્ટ ના હોય તો તમને બનાવવાનો ચાંસ જતો રહે. આઈ થિંક અર્પિતા ઇઝ હેપી ટુડે, કારણ કે એને ફૂલ માર્ક્સ મળ્યા છે, રાઈટ? સો ચોક્કસ આ જ રેસિપીથી બનાવજો, તમને પણ ફૂલ માર્ક્સ મળશે જ અને તમે પોતે પણ ખાજો. હા, થેન્ક યુ.